નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નીલમાધવ પબ્લિક સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 પૃથ્વીના આવરણો વિશે જોઈશું. તેમાં આપણે પ્રશ્ન નંબર 17 સુધી આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે પ્રશ્ન નંબર 18થી શરૂ કરીશું. તો તે પહેલાં બધા પાઠ્યપુસ્તક અને આઈડિયલ બુક લઈને બેસી જાઓ અને જે પણ પ્રશ્નો કરાવું તે ધ્યાનથી સમજતા પણ જવાના છે અને આઈડિયલ બુકમાં પૂરતા પણ જવાના છે. તો ચાલો હવે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 18 જુઓ. ટૂંકનો લખો મૃદાવરણનું મહત્વ. હવે મૃદાવરણનું મહત્વ શું છે? ચાલો જવાબમાં જુઓ. ખાસ ધ્યાન આપજો બધા. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. હવે પૃથ્વી સપાટીનો આશરે કેટલો ભાગ? 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. કેટલો આવશે? 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. હવે મૃદાવરણમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. મૃદાવરણની અંદર એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. મૃદાવરણનો કોની સાથે ગાઢ સંબંધ છે? તો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. મૃદા એટલે ખબર છે ને, માટી થાય. ઓકે, આગળ મેં તમને સમજાવી ગઈ હતી કે મૃદા એટલે માટી થાય, જે ભૂમિ કહેવાય ને, જમીન. તે આપણા ઘર, ખેતી, ઉદ્યોગો બધું મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. આપણું જે ઘર છે તે, ખેતી, ઉદ્યોગો બધું શેના સાથે સંબંધ, બધાનો શેના સાથે સંબંધ છે? તો મૃદાવરણ સાથે. આ જે ઘરો આપણે બનાવીએ, ખેતી જે કરીએ, તે ઉદ્યોગો, આ બધું જો ભૂમિ ઉપર જ થાય ને, જમીન ઉપર જ થાય ને, તો એ બધાનો કોની સાથે? મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી જ ખનિજો અને ખનિજ તેલ મળે છે. હવે આ જે જમીન છે, જમીનને ખોદીએ અંદર, તો ખોદતા એની અંદરથી ખનિજો અને ખનિજ તેલ મળે ને, તો તેમાંથી જ ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મૃદાવરણ પરથી જ મેળવાય છે. ખેતી કરીને જે વિવિધ પાકો છે, એ વિવિધ પાકોનું ઉત્પાદન કોના પરથી મેળવાય? તો મૃદાવરણ પરથી જ મેળવાય છે. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગો, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મેદાન જે પ્રદેશો છે, મેદાની પ્રદેશો, તેમાં વિવિધ ઉદ્યોગો, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જંગલો પર તેને જ આભારી છે, અને જંગલો છે તે પણ કોને આભારી છે? તો મૃદાવરણને. આમ આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. આ રીતે જે આહારથી, એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, તે ખોરાક શેમાંથી મળે? વનસ્પતિમાંથી. અને વનસ્પતિને બધા શેના ઉપર આધાર છે? તો મૃદાવરણ પર, એટલે કે જમીન વગર શું આ બધું થાય? ના થાય ને. એટલા માટે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો જે પાયો છે એટલે શું કહેવાય છે? મૃદાવરણ. સમજ પડી બધાને મૃદાવરણમાં, કે મૃદાવરણનું મહત્વ કેટલું છે આપણા જીવનમાં? આપણા ને સજીવો, જેટલા સજીવો આ પૃથ્વી પર છે એ બધા સજીવો. હવે પ્રશ્ન નંબર 19. આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે ખાલી જગ્યા. હમણાં જ આપણે તરત જ જોઈ ગયા આગળના ક્વેશ્ચનમાં કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે શું થાય? તો મૃદાવરણ આવશે. લખ્યું બધાએ ખાલી જગ્યામાં મૃદાવરણ. ઓકે, તો ચાલો હવે આગળ જોઈએ. જલાવરણ. જલાવરણ, જળ એટલે પાણી થાય ને. હા, તો હવે જલાવરણ વિશે જુઓ. માં પ્રશ્ન નંબર 20. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે. જો ખાસ ધ્યાન આપજો, શું કીધું છે? કે પૃથ્વી સપાટી ઉપર ભૂમિ પ્રદેશ છે, જે જમીન છે, તેના કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે. તો ખરું આવશે, ખોટું? ખોટું આવશે ને. શા માટે? કારણ કે પાણીનો ભાગ કેટલો છે પૃથ્વી ઉપર? તો 71%. જ્યારે ભૂમિ પ્રદેશનો કેટલો આવશે? હમણાં આગળ આપણે જોઈ ગયા ને, 29% મૃદાવરણે રોકેલો છે. તો
ભૂમિ પ્રદેશનો ભાગ કેટલો છે તો 29%, જ્યારે પાણીનો 71%, એટલા માટે કયો વધારે કહેવાય તો પાણીનો જ કહેવાય ને, એટલા માટે અહીંયા આવશે ખોટું. પ્રશ્ન નંબર 21, જલાવરણ એટલે શું? હવે જલાવરણ એટલે શું થાય? ચાલો જવાબમાં લખો, પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર છે, જે ભાગ છે, એ પાણીથી રોકાયેલો છે, એટલે કે પાણીથી ઘેરાયેલો છે, તેને શું કહેવાય છે? જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 22, પૃથ્વી સપાટીનો લગભગ 11% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. હવે પૃથ્વી સપાટીનો લગભગ કેટલો ભાગ એટલે કેટલો ભાગ છે તે જલાવરણથી ઘેરાયેલો છે, હમણાં જ આપણે જોઈ ગયા. કેટલો આવશે? 71%. કેટલો આવશે? 71%, એટલે જવાબમાં લખો સી. પ્રશ્ન નંબર 23, પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ખાલી જગ્યા કહે છે. એ પૃથ્વી પરના જે વિશાળ જળરાશિ ધરાવે છે તે ભાગોને શું કહેવાય છે? શું આવશે? મહાસાગરો. મહાસાગરો છે તે વિશાળ જળરાશિ ધરાવે છે. લે, ખાલી જગ્યામાં લખ્યું બધાય મહાસાગરો. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 24, વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરોના નામ જણાવો. હવે વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરોના નામ અહીં જણાવવાના છે, તો તેમાં કયા આવશે, કેટલા છે? પહેલાં તો સૌપ્રથમ કેટલા આવશે, તો 4 મહાસાગરો છે. કયા કયા આવશે? પહેલું પેસિફિક મહાસાગર, બીજું એટલાન્ટિક મહાસાગર, ત્રીજું હિંદ મહાસાગર અને ચોથું આર્કટિક મહાસાગર. ફરીથી બોલું છું, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર. લખ્યું બધાએ? ઓકે, ચાલો તો હવે પ્રશ્ન નંબર 25 જુઓ. મહાસાગરોના તળિયે કેટલા કિમી ઊંડી ખાઈઓ આવેલી છે? હવે મહાસાગરો છે તેને તળિયે કીધું છે, તળિયે કેટલા કિમી ઊંડી એટલે કે કેટલા કિલોમીટર ઊંડી ખાઈઓ આવેલી છે, કેટલા આવશે? તો 10 થી 11 આવશે. કેટલી આવશે? 10 થી 11. જવાબમાં લખો બી. પ્રશ્ન નંબર 26, મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે, ખરું ખોટું? ખરું. આ મહાસાગરનું જે તળિયે છે જમીન, ત્યાં પણ શું છે? પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે, એટલે જવાબમાં આવશે ખરું. પ્રશ્ન નંબર 27, પૃથ્વી પરના કુલ પાણીના ખાલી જગ્યા ટકા પાણી સમુદ્રમાં છે. હવે પૃથ્વી પરના કુલ પાણી છે 71%, એમાંથી કેટલું પાણી સમુદ્રની અંદર છે? તો 97%. કેટલું આવશે? 97%. કુલ પાણી જે છે એની અંદરથી 97% પાણી સમુદ્રની અંદર આવેલું છે, એટલે જવાબમાં આવશે ડી. પ્રશ્ન નંબર 28, ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે કેટલું પાણી છે? તો ધ્રુવો ઉપર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો ઉપર બરફ સ્વરૂપે કેટલું પાણી છે, કેટલું આવશે? તો જવાબમાં લખો, પૃથ્વી પર 3%ના પોણા ભાગ. કેટલું કીધું છે? 3% હોય તેનો પોણો ભાગ જેટલું પાણી ધ્રુવો પર અને તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલું છે. હવે પ્રશ્ન નંબર 29, જલાવરણ શેનું બનેલું છે? હવે જલાવરણ છે તે શેનું બનેલું છે? તો જવાબમાં લખો, જલાવરણ મહાસાગરો, સમુદ્રો, ધ્રુવો અને હિમાલયમાં બરફ રૂપે સરોવરો અને નદીઓ વગેરેનું બનેલું છે. ફરીથી બોલું છું, જલાવરણ મહાસાગરો, સમુદ્રો, ધ્રુવો અને હિમાલયમાં બરફ સ્વરૂપે સરોવરો અને નદીઓ વગેરેનું બનેલું છે. હવે પ્રશ્ન નંબર 30 જુઓ, હવામાં પાણી ખાલી જગ્યા સ્વરૂપે રહેલું છે. હવે હવાની અંદર પાણી કયા સ્વરૂપે રહેલું છે? કયો સ્વરૂપ આવશે હવાની અંદર પાણીનું? તો ભેજ સ્વરૂપે. કયું આવશે? ભેજ સ્વરૂપે. હવે આગળ જુઓ, પ્રશ્ન નંબર 32, મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. હવે મહાસાગરો છે તે આપણા જળમાર્ગો બન્યા છે, તો ખરું ખોટું? તો ખરું આવશે.
आज आपने प्रश्न नंबर 32 સુધી જોઈ ગયા. નેક્સ્ટ વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 33 થી શરૂ કરીશું. આ વિડિયોને ધ્યાનથી જોવા માટે થેન્ક યુ.